રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતી સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આજના આપણે તળાજા તાલુકાની ભૂમિમાં આપણે આવી ગયા છીએ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને કાલેથી તમને ભાદરવી અમાડે છે સીધો ભાદરવો મહિનો પિતૃ દેવો ભવો અને જીવાત માટેનો ઉત્સવ કહેવાય કે આખો મહિનો જેમ આપણે શ્રાવણ મહિનો હોય ભોળાબનાથનો એ આમ પિતૃ મહિનો તમને કોઈ ભાદ્રો મહિનો ન કરી તો સોંટી જાય બરાબર છે અને એવા સમયની માલિકા આપણે જે દવાની તમને ભલામણ કરીએ છીએ એ માટે કે ભાઈ અમે જે ડેમોન્સ્ટ્રેશન કર્યા હોય અને એના જે અમને રિઝલ્ટ મળ્યા હોય એ રિઝલ્ટ વિશે આપણે વાત કરતા હોઈએ છીએ હવે આપણને ખબર છે કે હમણાં આઠ દસ દિવસ વરસાદની ઝાકાજીક ઝાકાજીક ઝભાઝટી બોલાવી દીધી છે પોરબંદરમાં છે દ્વારકામાં છે પછી રાજકોટમાં છે જામનગરમાં છે જામખંભાળિયામાં છે સુરેન્દ્રનગરમાં છે પોરબ આવા ઘણા બધા વિસ્તારની માલિકા તમને કહું અને અવડો અવડો કપાસ હતો એટલે એટલે પાણી ભીર્યું હતું હવે એ બધા જ ખેડૂત મિત્રોને કપાસ જતા રહ્યા છે પરંતુ જે ખેડૂત મિત્રોને કપાસ ગયા નથી અને જેમણે રહી ગયા છે ગઢડા બોટાદ છે ગારિયાધાર છે સુરેન્દ્રનગર છે બરાબર છે કે પછી પાલીતાણા છે તળાજા છે મહુવા છે જેસર છે તો જેટલા વિસ્તારની માલિપા કપાસ છે વલ્લભીપુર છે આ બધા વિસ્તારની માલિપા એ ખેડૂત મિત્રોને કપાસમાં કઈ દવા નાખવી જોઈએ તો કે ભાઈ આપણે ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે ભાઈ એક જ દવા અને બધી જીવાત હડફનારાની હેઠી કઈ તો કે સફેદ ચાસડી લીલી ચાસડી મોલોમસી તરતરિયા ત્રિપ્સ ગળો પાનકથિરી કુકડ અને સુસ્યા આ બધી વસ્તુ એક જ હારે હેઠી પડી જાય હવે આપણે આ જે પ્લોટની માલિપા આવ્યા છીએ એ પ્લોટ કેટલા દિવસ પહેલાં આપણે આમાં ડેમોન્સ્ટ્રેશન આપ્યો હતો આ આખા વિસ્તારની માલિપા કારણ કે આમાં આ કંઈક ચાર પંપ થાય આટલો આખો પ્લોટ છે અને આપણે આખા પ્લોટની માલિપા જ આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું કે આખા પ્લોટમાં જો વ્યવસ્થિત દવા મારવામાં આવે અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે વીઘે ચાર પંપ કરવામાં આવે તો તમને કેટલા સમય સુધીનો ફાયદો મળે છે હવે આમાં દવા ટોલ ફેન પાયરેટ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું આપણે ટોલ ફેરા આપ્યું હતું બરાબર છે હવે ઘણી બધી વખત ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ તમે ગયા વર્ષે તો ફેન પ્રોક્સ કહેતા હતા એ મમરીમાં આવતું હતું ધાનુકાનું ડિસાઇડના નામે બરાબર છે પછી એક સુદર્શન કંપનીનું આવતું હતું ટોલ ફેરા ઇ ટર્મિનસના નામે આવતું હતું આપણે એમને ગઈ સાલે રિઝલ્ટ લીધા હતા આપણે આ સાલે ટોલ ફેરાના રિઝલ્ટ લીધેલા છે અને એ તમને કોઈ પંપે પચાસ એમ એલ અને આપણને સારામાં સારા પરિણામો મળ્યા છે તો આ ડેમોસ્ટ્રેશન દીધા એને વીસ દિવસ થઈ ગયા છે આજે તારીખ છે એકત્રીસ એકત્રીસ આઠ બરાબર છે હવે ડેમો દીધેલા છે એ ડી કાઢી નાખીએ તો એ કમ્પ્લીટ ઓગણીસ દિવસ થાય હજી આમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી કોઈ જીવાત નથી કાંઈ માથાકૂટ કરવાની છે એની શેષ પાંદડાને એવું વણાઈ ગયું છે કારણ કે વરસાદ અને પવન જ જેટલો બધો હતો જેથી કરીને આની જે કોળ હતી જે કુણપ હતી એની જે કુમાસ હતી ને એક થોડીક ગુમાવી દીધી છે અને જે ફૂલ સાપવાનું એવું આવ્યું છે એ હેઠે બધું ખરી ગયું છે હરવું પડી ગયું છે કારણ કે પવન ને વરસાદ ને આ રીત નોંધ છોડવા બધા ઝઝડાવી નાખ્યા હલબલાવી નાખ્યા એટલા માટે શું છે બાકી જે ખેડૂત મિત્રોનો અનુભવ છે અને આપણે આમાં જે પ્રમાણે દબ આપી હતી કે ભાઈ એક ટોલ ફેર આપી હતી સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું અને સિ સાયન્સ આપણે ઢાલ આપ્યું છું આ બંને વસ્તુ પંપે પચાસ પચાસ એમ લખી આપી હતી કેટલી એક પંપે પચાસ પચાસ એમ એલ આપણે આપી હતી હવે ટોલ ફેરાથી એ બધી સેવા તો મારી નાખે છે તો પછી ઢાલ શું કામ આપું છું ઢાલ ખેડૂત મિત્રો આપણે એટલા માટે આપું છું કે અહીંયા ગાવડ આવી જાય છે રોજડ આવી જાય છે નીલગાય કહેતા હોય છે એ આવીને આ બધું ખાધા કરે તો એના માટે આપણે ઢાલ નાખ્યું હતું બરાબર એ છતાંય ઢાલ બીજું શું કામ આપે છે કે ભાઈ એ મીલીબને બહુ સારી રીતે કંટ્રોલ કરી જાય આપણે એ બધા મીલીબગ સોંટી જતી હોય છે બરાબર છે આ આપણે મીલીબગ સોંટી જતી હોય છે તો એમાં મિલીબગમાં બહુ સારામાં સારું કામ આપે છે બીજું કે ઢાલ દવાથી કોઈ પણ પ્રકારની જીવાત મળતી નથી પરંતુ વીસથી પચીસ દિવસ સુધી એ ખાતી પણ નથી એને આ અહીંયા પાંદડું હોય અહીંયા જીવાત આવી હોય તો ખાય પણ ન શકે કારણ કે કપાસ કડવો જ એટલો બધો થઈ જાય કે ખાઈ શકે નહીં ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે ઢાલ અમે પંપે પચાસ એમ એલ માલ ઢોર માટે જ આપેલું હતું હવે જોગાનું જો કે ટોલ ફેરાએ બધી જીવાતને જપટમાં લઈને બોળો બોલાવી દીધો બધી ટાળી દીધી બરાબર ઊંધા માથે કરી નાખી પરંતુ ઢાલ દવાએ એનું એટલું બધું રક્ષણ કર્યું પછી કે જીવાત આવવાની તો વાત જ જવાય દો ખેડૂત મિત્ર એમ કે છે કે આમાં આથી કદાચ તમે આ કાઢી અને વહેને ખવડાવો ને તો વહેને પણ કડવું લાગે છે અને હવે ફાયદો મેન એ છે કે આની અંદર ગુલાબી એળના ઈંડા બચ્ચાના જે ફૂદા આવે છે એ ફૂદા પણ આની અંદર શક્ય નથી કે ઉજરી શકે મેં કીધું કે મણ કે જો આ માલઢોળે ન ખાઈ શકતું હોય તો એ કડવું કેટલું થઈ ગયું છે કે બીજી જીવાતે નથી આવી શકતી તો અત્યારે આમાં જે ઝીંડવા અમુક ટકા નાના નાના થઈ ગયા છે એ કે મેં રેગ્યુલર ખોલીને જોઉં છું એ કે એમાં એક પણ પ્રકારનો ડાઘ પણ છે નહીં બરાબર છે હવે અત્યારે તો જે ફૂલડામાંથી સાપામાંથી ફૂલ બની જે ઝીણવું બનવાનું હતું એ ઘણા બધા સાપા બધા ફૂલ નાખ્યા ના પરંતુ હવે એમ કે છે કે ઢાળ અને ટોલ ફેરા બંને વસ્તુ જ ભેગી કરી નાખવી મેં કહ્યું આ બંને વસ્તુ તમને મોંઘી પડશે પંપ તમને મોંઘો પડશે કારણ કે ઢાળ સોળસો રૂપિયાનું લીટર આવે છે ટોલ ફેરા બે હજાર રૂપિયાનું લીટર આવે છે આ બંને મિક્સ કરો તો સત્રીસો રૂપિયાનું થાય તમને કહું અને એના વી પંપ ગણો એટલે એકસો ને રૂપિયાનો એક પંપ છો કે બસો રૂપિયા પૂરા ગણવાના મેં કીધું કા મણ કે સાંટવાવાળા વી નહીં લઈ જાય મેં કીધું હા એ સાચવી મને કે ભાઈ કોકને વી હોય કોકને પચીસ હોય કોકને ત્રી હોય કે આપણે વીસ રૂપિયા લે સાંટવા આવે છે રેગ્યુલર સટાવીએ એટલે મને કે બસો રૂપિયાનો પૂરો પપ થાય છે પણ મને કે તમારે અહીંયા આજ વીસ દિવસ થશે બરાબર છે પરંતુ હજી કે આમાં અઠવાડિયું દવાની કોઈ પણ પ્રકારની જીવાત છે નહીં એટલે આપણે આપવાની પણ થતી નથી હવે મને કે પચીસ સત્યાવીસ દિવસ સુધીના હારા રિઝલ્ટ જો સોંટી જતા હોય ધબાસકડી બોલી જતી હોય તો પછી આપણે આમાં સારામાં સારું પરિણામ મળે પરંતુ ખાસ ખેડૂત મિત્રો મારી તમને એવી ભલામણ છે અનુભવ પ્રમાણે તમને કહું છું કે ભાદરવા મહિનામાં અતિશય વધારે પડતી ગરમી પડવાને હિસાબે ખાસ ખેડૂત મિત્રો એમાં જે મેઇન પ્રોબ્લેમ છે એ અત્યારે થ્રીપ્સનો આવશે અને કોઈ પણ કંપની હોય અદામા હોય સિઝન્ટા હોય બાયર હોય ટાટા હોય ડાવ હોય ડુપોટ હોય ધાનુકા હોય ક્રિસ્ટલ હોય કે કોઈ પણ કંપની સારી કંપનીની તમે દવા લ્યો તો જે લાંબા સમય માટે પરિણામ આપે છે એ ભાદરવા મહિનામાં એનું પરિણામ શોર્ટ આવતું જશે બરાબર છે એટલા માટે તમે બને એટલું એકાદ આપવાની કોશિશ કરશો ભલે અમે રિઝલ્ટ લઈ છે કે ભાઈ તમે ટોલ ફેરા અને ઢાલ આપો તો આ બંને દવા તમને વીસ દિવસ પચીસ દિવસ સુધી સારામાં સારું રક્ષણ આપે છે તો પચીસ દિવસ કરતાં તો મારું એવું માનવું છે કે પંદર દિવસના ગાળે બે સટકાઓ વ્યવસ્થિત આપજો કારણ કે અત્યારે સૌથી વધારે વધારે પીડિયર હોય જે વાતનો બરાબર છે બીજા નંબરની જો વાત કરીએ તો આ જ ફિલ્ડની અંદર આપણે એવા બે એવા ખતરા કર્યા હતા કે એક ઓલો ફોર ને મોટો છ વોલનો ને સાત વોલનો ને આઠ વોલનો દહ વોલનો બરાબર છે એનથી આપણે દવા સટાવીથી દસ વોલના આઠ વોલના સકડીથી અને એક સટાવીથી ચાર વોલવાળા ફુવારાથી બરાબર છે તો જેમાં ચાર વોલથી એમ દવા સટાવી હતી બરાબર છે એમાં ઉલટું વધારે રિઝલ્ટ સારું આવ્યું અને તાત્કાલિક રિઝલ્ટ સારું આવ્યું છે એટલે ખાસ ખેડૂત મિત્રો મોટા મોટા ડોગલા સડાવવા કરતાં ચાર નંબરનું જે સકડાવાળું આવે છે બને ત્યાં સુધી એનથી તમે દવા સાટવાનું રાખો પછી અવડો અવડો જયારે કપાસની હાઈટ થઈ જાય ત્યારે તમે જે ફાલની કે ગમે દવા નાખો બરાબર છે ત્યારે ખાસ જો મારા આ શબ્દો યાદ રાખજો ખેડૂત મિત્રો જ્યારે તમે ફાલની દવા નાખો ત્યારે ખાસ પહેલાં નીચે અને પેલા પોષણ આપજો સલ્ફર મિલનું ટેકનોજેડ આપો વીઘે બે કિલો મહાલા મહાલાભાવે એગ્રોસેલનું વીઘે પાંચ કિલો લખી આપો અને એમોનિયમ સલ્ફેટ વીઘે દસ કિલો અને સાફ કે સાફિલાઇઝર પાવડર આવે એ તમે વીઘે અઢીસો ગ્રામ લખી આપજો કારણ કે ફાલની દવા નાખ્યા પછી અતિશય ફાલ બેસી જતો હોય છે ફાલ બે જતો હોય છે ત્યારે એને ખોરાક વધારે જોતો હોય છે અને ખોરાક વધારે જોતો હોય છે ત્યારે એની પ્રકાશ સંશ્લેષણની એવડી ક્રિયા ન થાય અને હામટા તમને કહું સાપા બે જાય પછી ખોરાક ન મળે તે છોડવો હા હુકાઈ જાય પીળો થઈ જાય લાલ થઈ જાય અને વયા જવાના પણ વધારે પડતા પ્રોબ્લેમ બનતા હોય છે એટલા માટે માનો કે તમે ફાલની દવા નાખી દીધી અને હામટા એકાદ છોકરા બેહી જાય તો ત્રણ ચાર છોકરા હોય તો તમે ત્રણ રોટલા ઝીકી નાખો એટલે બકી જાય પણ એકાર આઠ દસ છોકરા થઈ ગયા હોય તો આઠ દસ છોકરામાં તમારે બનાવવા જ રોટલા પડે એની ગોળે તમારે આમાં પણ પૂરતું પોષણ પૂરતું ખાતર આપવું જરૂરી છે પછી તમે ફાલની દવા નાખો ખાસ ખેડૂત મિત્રો મેપિક ક્લોરાઇડ એટલે કે ચમત્કાર આવે છે એનો ઉપયોગ કરો ગોદરેજનો ડબલ આવે છે એનો ઉપયોગ કરો પછી સી આપણે આ આવે છે ગોદરેજવાળાનું ઓરડીનો તો એનો ઉપયોગ કરો તમ તારે ફાલ માટે અને બને ત્યાં સુધી આને છે ને આ આ આવડો કપાસ થઈ ગયો છે આને ડોકા કાપી નાખવાનું રાખો આ રીતે એટલે ડોકું કાપી નાખો ખેડૂત મિત્રો તો તમને એવું વધારે ફાયદો પડશે મેં થોડુંક વધારે કાપી નાખ્યું પણ એ આ આ ટૂંકમાં આ રીતે એટલું કાપી નાખો બરાબર છે એટલે આમાં તમારે ફાલ આવશે વધારે અને ફાલ આવવાની સાથે આ જે ડાળીઓ છે ને આ જે ડાળીઓ છે એ ડાળીઓની જે લંબાઈ છે ને એ આ પ્રમાણે ડાળીની લંબાઈ વધારે આવશે બરાબર છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી કરીને વિડિયો એવા કરે હું હિતેશ પટેલિયા તળાજા ખેતીકા સાગરમાંથી રજા આપજો રામ રામ જય જવાન જય કિસાન